गुड मॉर्निंग विद्यार्थियों, अपने धोरण 12 आंकड़ाशास्त्र में पहलू चेप्टर भाग 2 नु संभावना एना विषे समझिए छे। तो हूँ तमने मैं तमने गया वीडियो में एनी थोड़ी समझूती आपी थी कि संभावना एटले शू, बराबर, कि कोई जी घटना छे ए अनिश्चित छे। बाळकनो जन्म थशे तो ए छोकरो हशे कि छोकरी ए अनिश्चित छे, बराबर। तो ए बधी घटना शू छे एने आपणे खाली संभावना कही शकीए। तो हवे आपणे एना उदाहरण थोड़ा समझवाना छे। उदाहरण नंबर 1, बे समतोल सिक्का ने एक साथे उछाड़वामां आवे छे, आ यादृच्छिक प्रवृत्તિનો નિર્દેશ અવકાશ લખો। તમે સિક્કા જોયા હશે ને, પૈસાના, રૂપિયાનો સિક્કો, 5નો સિક્કો, બરાબર। તો તમે બે બાજુ છે સિક્કાઓની, એમાં એક બાજુ હોય છે છાપ અને બીજી બાજુ હોય છે કાંટા જેવી નિશાની, બરાબર। તો એને એક બાજુને આપણે હેડ એટલે કે છાપ અને બીજી બાજુ ટેલ એટલે કે કાંટો કહીશું। તો એને છાપ ને હેડ એટલે કે એચ વડે અને કાંટાને ટેલ એટલે કે ટી વડે દર્શાવવાનું છે। અહીંયા બે સિક્કા ઉછાળવાની વાત કરવામાં આવી છે। બે સિક્કો આપણે ઉછાળીએ, બરાબર, તો જરૂરી નથી કે બંને બાજુ અલગ અલગ વસ્તુ આવે, ઘણી વાર શું થાય એક જ આવે। તો અહીંયા બે સિક્કા ઉછાળીએ, જુઓ, પહેલી વાર એક સિક્કો ઉછાળ્યો તો કે છાપ આવે છે અને બીજો સિક્કો ઉછાળીએ તો પણ છાપ આવે છે, ઓકે। પછી બીજી વાર સિક્કો ઉછાળીએ તો એકમાં આવે છે છાપ અને બીજામાં આવે છે કાંટો, તો બીજી ઘટના બની। પછી ત્રીજી વાર ઉછાળીએ તો આવે છે કાંટો અને છાપ, અને ચોથી વાર ઉછાળીએ છે સિક્કા તો બંનેમાં આવે છે કાંટો। તો કે બે સિક્કા આપણે ઉછાળીએ તો આપણને અહીંયા 4 ઘટના મળી છે, હેડ હેડ, હેડ ટેલ, ટેલ હેડ અને ટેલ ટેલ, ઓકે। તો આવી રીતે તમારે યુ મળશે। બીજું સમજીએ, દરેક પાસાની બાજુ ઉપર 1 થી 6 અંક લખેલો હોય તેવા બે સમતોલ પાસા ઉછળવામાં આવે, આ યાદૃચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ લખો। તમે લૂડો રમતા હશો, સાપ સીડી રમતા હશો, તો એમાં પાસા હોય છે ને, પાસામાં ખબર છે 1 થી 6 અંક હોય છે। તો 1 થી 6 અંકમાં તમે ઘણી વાર પાસા ઉછાળો, તમે એવું વિચારો કે 6 આવે પણ શું આવી જાય, 2 આવે, 1 આવે, તો એ અનિશ્ચિત હોય છે, બરાબર। તો અહીંયા બે પાસા સાથે ઉછાળવાની વાત કરવામાં આવી છે। તો જો કઈ ઘટના બનશે, પહેલી, એક પાસો ઉછાળીએ તો 1 આવે છે, બીજો ઉછાળીએ તો પણ 1 આવે છે, પછી પહેલા પાસામાં 1, 2, 1, 3, 1, 4 એવી રીતે પાસા આપણે ઉછાળીશું તો આપણને 36 રકમ મળશે, બરાબર। તો અહીંયા તમારે યુ બરાબર અહીંયા બુકમાં દર્શાવેલું છે, બરાબર, એવી રીતે તમારે દર્શાવવાનું થશે। 36 યુ બરાબર 36 આપણને મળશે। ઉદાહરણ 3 સમજીએ આપણે, એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમોની ગુણવત્તા ચકાસી તેમાંના ખામીયુક્ત યાદૃચ્છિક પ્રવૃત્તિનો નિર્દેશ અવકાશ લખો। ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા 1000 એકમોમાંથી ખામીયુક્ત એકમો શોધવામાં આવે તો ઉત્પાદનના ખામીયુક્ત એકમોની સંખ્યા 1000 એકમોમાંથી કેટલા, તો 0 થી 1000 હોઈ શકે છે। હવે 0 થી 1000માં કઈ વસ્તુ ખરાબ હશે એ આપણે કહી શકીએ નહીં, તો 0 થી 1000 એ બધા જ શું હશે, ખામીવાળા હોઈ શકે છે। તો યોગગણ બરાબર શું થઈ ગયું, 0, 1, 2, 3 એવી રીતના 1000 સુધી આપણે લઈ જવાનું થશે। આગળ, પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સાથે 3 સંખ્યા યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે, પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે 1 થી 4 આવશે, 1 થી 4 સંખ્યામાંથી 3 સંખ્યા પસંદ કરવાની છે, બરાબર, વારંવાર આવે નહીં એવી રીતે। તો આપણે પહેલા 1, 2, 3 કરીએ, પછી 1 ને છોડી દઈએ, 2, 3, 4 કરીએ, 2 ને છોડી દઈએ, બરાબર, અને 1, 2, 3 કરી છે, પછી જો 1, 2, 4 કરી છે, 3 ને છોડી દીધી છે, 1, 3, 4 કરી છે, 2, 3, 4 કરી છે, બરાબર। તો આવી રીતે આપણી સંખ્યા બની શકે છે। તમે મેં કીધું એ રીતે પણ લઈ શકો, 1, 2, 3 લઈ લઈએ, પછી 1 ને છોડી દઈએ, 2, 3, 4 લઈ લઈએ, 2 ને છોડી દઈએ, બરાબર, તો શું આવશે, 1, 3, 4 આવશે, 3 ને છોડી દઈએ તો 1, 2 અને 4 રકમ આવશે। તો પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યામાંથી આપણે યોગગણ બરાબર આવી રીતે પ્રાકૃતિક સંખ્યા લઈ શકીએ છીએ। આગળ સમજીએ ઉદાહરણ નંબર 5, પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી કોઈ પણ એક સંખ્યા યાદૃચ્છિક રીતે પસંદ કરવાના યાદૃચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ લો। પ્રાકૃતિક સંખ્યા
કુલ સંખ્યાઓ એટલે કે 1, 2, 3 અને અનંત સુધી. બરાબર, આ સંખ્યામાંથી યાદચ્છિત રીતે એક સંખ્યા પસંદ કરીએ તો નિર્દેશ અવકાશ નીચે મુજબ બને. પ્રાકૃત સંખ્યામાંથી કઈ સંખ્યા પસંદ કરવાની છે? તો બધી પસંદ કરવાની, યાદચ્છિત રીતે એક એક કરીને. બરાબર, તો અનંત મળે કે કારણ કે અહીંયા કોઈ પણ એક પ્રાકૃતિક સંખ્યા વિશે કીધું નથી, બધી પ્રાકૃતિક સંખ્યા વિશે કીધું છે. તો જે પ્રાકૃતિક સંખ્યા છે આપણી કેટલી છે? અનંત છે. બરાબર, તો યોગગણ બરાબર 1, 2, 3, 4 અને પછી શું છે? અનંત સુધીનો નિર્દેશ અવકાશ આપણો બનશે. હવે હું તમને બીજા વિડીયોમાં થોડી જે સંભાવનાની થિયરી છે, ઘટના શું છે, ચોક્કસ ઘટના છે, અશક્ય ઘટના શું છે, એના વિશે સમજાવીશ. અને એના પછીના એના દાખલા આવશે એ આપણે સમજીશું. આજે આપણે તમારું 12 માર્ક્સનું બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. બરાબર, ઓકે, એટલે આને બરાબર તમારે શું કરવાનું છે? તૈયારી કરી દેવાની છે. ઓકે, ચલો, થેન્ક યુ.